થોડા સમય પહેલા ઉધના ખાતે સગા ભાઈની હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા સગા ભાઈ એવા આરોપીની પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. તારીખ 25 ઓગસ્ટના રોજ ઉધના વિસ્તારના અરવિંદ કિરાણા ચાલ પ્રભુનગર ખાતે રહેતા રઘુનાથ પાત્રાએ પોતાના સગા ભાઈની રવિની તીક્ષ્ણ હથિયારના ઘામાલી તેની કરપીણ હત્યા કરી નાખી હતી. અંતે ભાગી છૂટ્યો હતો. ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા રઘુનાથને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે માહિતી મળી હતી કે પોતાનું વતન ઓડિશાના ગંજામના દેવભૂમિ ખાતેના ઘરે છે. તે માહિતીના આધારે પોલીસે ઓડિશા ખાતે પહોંચી આરોપીને દબોચી લઈ સુરત લાવી હતી. ઉધના પોલીસે સગા ભાઈની હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા ભાઈની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3-1 દિવસ પહેલા હત્યાનો એક બનાવ બન્યો હતો. આ બનાવ પ્રભુનગર સોસાયટી BRC પાસે બન્યો હતો. આ બનાવમાં સગા મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ હત્યાના ઘા મારી અને હત્યા નીપજાવી હતી. આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતોએ ડિસ્પ્યુટ ચાલતો હતો, જેમાં જે મોટો ભાઈ છે, જે આરોપી છે રઘુનાથ પાત્રા, એણે અગાઉ 2015માં પોતાની પત્નીનું ખૂન કરી નાખ્યું હતું અને જે બાબતે એ જેલવાસ પણ ભોગવી આવ્યો છે. અત્યારે જામીન ઉપર હતો. આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે અણબનાવ હતો. એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા. પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓ જે ઝઘડા થતા હતા, પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો. આ બાબતને લઈને અને 3-1 દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી. એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખો ઉપર, મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવી હતી. હત્યા નિપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો. એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો. પોલીસ ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી, અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની શોધખોળ કરી રહી હતી. અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી આદરેલ હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આમ તારીખ 25 ઓગસ્ટના રોજ ઉધના વિસ્તારમાં સગા ભાઈએ પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી. તે આરોપીને ઉધના પોલીસે ઓડિશાના ગંજામ ખાતેથી પકડી પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ.